દેશમાં કોરોના વાયરસથી 16 દિવસમાં 16 મોત. આજે મુંબઈ, ભાવનગર અને શ્રીનગરના 3 દર્દીઓએ જીવ ગુમાવ્યા. સુરત માટે રાહતના સમાચાર. સુરતમાં 8 લોકોના પેન્ડિંગ રિપોર્ટ હતા, જે તમામના રિપોર્ટ નેગેટિવ. સુરતમાં કુલ પોઝિટિવ કેસો 7, આજે વધુ 6 વ્યક્તિઓ શંકાસ્પદ નોંધાયા. લોકડાઉન હોવા છતાં લોકો અનાવશ્યક રીતે બહાર નીકળતા પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી. છેલ્લા 3 દિવસમાં કુલ 2100થી વધુ વાહન ચાલકો પાસે 2,64,510 રૂપિયાના દંડની વસૂલાત. સુરત મનપા દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં બહારથી આવેલા લોકો અને ઘરમાં શરદી, ખાંસી અને શંકાસ્પદ જણાતા લોકોને હેલ્થ સેન્ટરમાં દવા લેવા અને તપાસ કરવા માટે સૂચના. સુરતમાં લોકડાઉન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હત્યાની ઘટના આવી સામે. બમરોલી રોડ પર એક ઈસમને માથામાં લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો. સુરતના અડાજણ વિસ્તારમાં રિક્ષા ચાલકના પુત્ર અને પત્ની પર 4 લોકો દ્વારા જીવલેણ હુમલો. ઝઘડાની અદાવતમાં 4 પૈકી 1 રિક્ષા ચાલકના પુત્રને ચપ્પુ વડે હુમલો કર્યો અને પત્ની પર પથ્થર વડે હુમલો કરતા ચકચાર. લોકડાઉનમાં વાહનો બંધ થતા શ્રમજીવી અને નાના વેપારીઓની સ્થિતિ કફોડી. નાના વેપારીઓ સાયકલ પર દૂર દૂર સુધી શાકભાજી અને ફ્રૂટ લઈ જવા મજબૂર. લોકડાઉન સમયે કોઈ પણ પ્રકારના જોખમની પરવા કર્યા વિના શ્રમજીવીઓની 500-600 કિલોમીટરની હિજરત. શ્રમજીવીઓને છૂટક મજૂરી કરતા લોકો પગપાળા જ પોતાના વતન જઈ રહ્યા છે. સુમૂલ ડેરીના મનીષ ભટ્ટ દ્વારા લોકોને અપીલ. સુમૂલ દૂધનો જથ્થો રાબેતા મુજબ જ પૂરો પાડવામાં આવશે, લોકોએ ખોટી અફવામાં ના આવવું. નમસ્કાર દર્શક મિત્રો, સુમૂલ ડેરીમાંથી હું છું મનીષ ભટ્ટ અને આપ બધાને આ તબક્કે મારે એ કહેવું છે કે દૂધનો પુરવઠો નિયમિત છે. અત્યારે હમણાં પણ કોઈ તકલીફ નથી. જે ગામડાથી દૂધ આવી રહ્યું છે એ પણ નોર્મલ રીતે આવી રહ્યું છે. ખૂબ જ સરસ રીતે સવારનું અને બપોરનું જે રેગ્યુલર ડિસ્પેચ છે એ ચાલી રહ્યું છે. અને આ ઉપરાંત પણ અમે ઘણી બધી બીજી વ્યવસ્થાઓ હવે પછી ગોઠવવા પણ જઈ રહ્યા છે. એટલે કદાચ હવે એવું બને કે તમને લોકોને એમ થશે કે દૂધ આટલું બધું નથી જોઈતું, કદાચ એટલું દૂધ તમને મળવાનું છે. એટલે ડરવાની કોઈ જરૂર નથી. એટલે ઘણા લોકો જે પેનિક થઈ ગયા છે કે હવે દૂધનું શું કરીશું, કેવી રીતે નહીં મળે તો શું કરીશું. હા, કદાચ કલાક મોડું પડે કે 2 કલાક મોડું પડે, ઇન કેસ મોટે ભાગે એવું થવાનું નથી. કારણ કે હાલમાં પરિસ્થિતિ એવી છે કે દરેક સોસાયટીમાં પણ અમારા એજન્ટ મિત્રોને કોઈ વાર કોઈ ઘૂસવા નથી દેતું. ઘણા લોકો એમ કહે છે કે હમણાં અમારે ત્યાં બહારના લોકો નથી આવવા દેતા. તો આવી બધી નાની નાની સમસ્યાઓ હોય છે. આ બધા કોયડા પાસ કરીને જ્યારે અમારો માણસ તમારા સુધી આવતો હોય તો કદાચ આમ તેમ થોડું મોડું થાય, પણ દૂધનો જથ્થો એટલો બધો છે એટલે નાહકનું એટલો બધો જથ્થો ઘરમાં ભેગો ન કરતા તમે બીજા દિવસે દૂધ આવવાનું છે. કારણ કે દૂધની લાઈફ 2 દિવસની છે. એટલે તમે ખૂબ 21 દિવસ જ્યાં સુધી તમે છો ઘરે ત્યાં સુધી હેમખેમ રહો, દૂધ ઘર સુધી આવવાનું જ છે. અને અમારી જે હેલ્પલાઇન સર્વિસીસ છે એ પણ જોતા રહો. અમે અત્યારે અમારી સુમૂલની વેબસાઇટ પર દરેક એરિયાના જે દૂધના અમારા વેચાણ કરતા મિત્રો છે એ લોકોના ફોન નંબર્સ અને પાર્લરના ફોન નંબર્સ અપલોડ કર્યા છે. એટલે તમને વિકટ પરિસ્થિતિમાં એ લોકોને તમે ફોન કરશો તો પણ તમને દૂધનો પુરવઠો મળી રહેશે. તો આ બધી નાની નાની વાતો છે, પણ કોઈ જ રીતે ગભરાવાની જરૂર નથી. આપણે તો ખાલી અત્યારે એ જ ધ્યાનમાં રાખવાનું છે કે ઘરમાં રહેવાથી જો આખું સુરત સેફ રહેતું હોય તો આપણે સેફ રહેવાનું છે. દૂધ તમને પુરવઠો નિયમિત મળવાનો છે તો હવે એની તો કોઈ ચિંતા નથી. અને આજરોજ કલેક્ટર સાહેબે પણ જે મિટિંગમાં વાત કરી એ પ્રમાણે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ એમાં કોઈ તકલીફ પડવાની નથી. તો તમામ સુરતની જનતાને અપીલ કરીએ કે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આ 21 દિવસનું વેકેશન ઘરે એવી રીતે આપણે ઉજવીએ કે જેથી કોઈ સમસ્યા ઊભી ન થાય અને નિયમિત દૂધનો પુરવઠો મળવાનો જ છે. એટલે એમાં કોઈ ચિંતા નથી. અને એમાં ખાસ કરીને દરેક દર્શક મિત્રોને હું વિનંતી કરું કે તમે બધા જ્યારે ઓર્ડર આપો દૂધનો તો 2 મુખ્ય વેરાયટી પર તમે ધ્યાન આપો. એક છે અમૂલ ગોલ્ડ અને બીજું છે અમૂલ તાજા. આ 2 દૂધનો તમે ઓર્ડર આપશો તો એનાથી એ થશે કે નંબર ઓફ વેરાયટી અમારી ઓછી થશે તો અમારા લેવલે પણ કામ કરવાનું અમારા માટે સરળ થાય. એટલે આ તબક્કે હું એવી અપીલ કરું છું કે તમે આ દૂધની 2 વેરાયટી અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજા જોઈએ એટલું દૂધ માગો, મળે એમ છે, કોઈ તકલીફ નથી. અમારી પાસે બીજા દૂધમાં પણ તકલીફ કોઈ નથી, પરંતુ જેટલી વેરાયટી વધારે હોય એટલું પ્રોડક્શન કરવામાં તમને થોડીક તકલીફ આવે અથવા માણસોની તકલીફ ઊભી થાય. અત્યારે અમે લોકોએ પણ અમારા માણસો અમારે ત્યાં આવે છે એમાં અમે કટડાઉન કર્યું છે, કારણ કે આટલા બધા માણસો ભેગા ન કરી શકાય. તો ઓછા માણસોમાં કામ કરવાનું હોય તો આ સગવડતા જો તમે અમને આપો અને અમારી પાસે 2 વેરાયટી માગો દૂધની
તો વાંધો નથી, છાશ તો ચાલુ છે, જેમ ચાલે છે એમ છાશ ચાલે છે, લસ્સી ચાલે છે, મસાલા છાશ ચાલે છે, આ બધું ચાલુ છે. ફક્ત દૂધની અંદર તમે આ કરી શકો કે અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજા આ બે વેરાયટીનો તમારો ઓર્ડર હોય તો અમારા માટે સરળતા રહેશે. બાકી તો અમે તમારા માટે બધું જ કરવા તૈયાર છે. લોકડાઉનનો કડક અમલ થાય તે માટે શહેર પોલીસે કરી નવી પહેલ. મેઇન રોડ પર પોલીસ બંદોબસ્ત, અંદરના રસ્તાઓ પર લોકોના ટોળા વિખેરવા ડ્રોનનો ઉપયોગ કરાશે. લોકડાઉન છતાં શહેરોમાં કેટલાક યુવકો એકત્ર થતા અને ક્રિકેટ રમતા હોવાની ફરિયાદને પગલે અંદરના રસ્તાઓ અને શેરીઓમાં ડ્રોનથી બાજ નજર રખાશે.